ખેડા જિલ્લામાં પાન મસાલાની દુકાનો તોડી 13 જેટલી ઘરફોડ ચોરીઓ કરનાર ગેંગને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડવામાં સફળતા મેળવી છે. બાતમીને આધાર પર આ ટોળકીઓને પકડી પાડવામાં આવી છે અને તેમની પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો અને અન્યત્ર ચીજો કબજે કરવામાં આવી છે. જિલ્લામાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે અને વધતા જતા બનાવોને રોકવા માટે આણંદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ માણસોએ તાજેતરમાં જ સોચિત્રા ડભોઉ તથા તારાપુર ખાતે પાન મસાલા ગુટકાની હોલસેલ દુકાન તથા ગોડાઉનમાં રાત્રિના સમય કરેલી ઘરફોડ ચોરીના આ બંને પ્રકારના ગુનાની મોડસ ઓપરેન્ડી એક હોવાથી આમાં તપાસ હાથ ધરી હતી. અને આણંદ એલસીબી સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ જગ્યાએથી સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ઇકો ગાડી GJ27 પાસિંગ વાળી શંકાસ્પદ જણાઈ હતી. ત્યારબાદ ટેકનિકલ ઇન્ટેલિજન્સની માહિતી મેળવી તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ જ્વાલમસિંહ તથા દેવેન્દ્રસિંહ નાઓને બાતમી મળી હતી કે તારાપુર અને સોચિત્રા બંને ગુનામાં ઘરફોડ ચોરીમાં પકડાયેલા જિગ્નેશ ઉર્ફે જાગો રાઠોડ તથા મુકેશ બાલી બંને જણા ઇકો ગાડી લઈને ચોરીઓ કરે છે, જેથી અલગ અલગ ટીમ બનાવી મળેલા સીસીટીવી ફૂટેજને આધારે બંનેના ઠેકાણા ઉપર તથા અવર જવરની જગ્યા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. અને જે દરમિયાન માહિતી મળી હતી કે જિગ્નેશ ઉર્ફે જગો તથા મુકેશ બાલી ચોરીનો માલ ઇકો ગાડીમાં ભરી વેચવા માટે લાંબ વેલ તરફ જવાના છે, જેતે એલસીબી સ્ટાફના માણસોએ જોગણી માતાજીના મંદિર નજીક વોચમાં હતા ત્યારે બાતમી વારી ઇકો ગાડી આવતા તેમાં બેઠેલા ત્રણ માણસોને કોર્ડન કરી પકડી લઈ પૂછપરછ કરતા જિગ્નેશ ઉર્ફે જીગો રાઠોડ, મુકેશ બાલી તથા જયેશ સોઢા પરમાને પકડી ઇકો ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના બીડીના પેકેટ, તમાકુના પેકેટ, વીઆઈપી મસાલા પેકેટ તથા વિમલ પાન મસાલાની પડીકીઓ તથા ઘરફોડ ચોરી કરવાનો સામાન અને મોબાઈલ તથા રોકડ રકમ મળીને 2,70,000 નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આણંદ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.